કરું છું. આજે આપણે 3-4 વિષય ગુજરાતી વિષય હિન્દી જેમાં પાઠ 6 ટકકાતા ડર ઈ પાઠમાં આપણે પ્રશ્ન જવાબ જોવાના છે. ટકકાતા ડર એટલે કે જંગલની જંગલમાં ઝૂંપડી બનાવીને એક મોટી ઓરત છે એ રહેતી હોય છે. ઈ વાઘથી કે એક બીજા પ્રાણીથી ભીતિ એટલે કે એને બીજા એક પ્રાણીનો ડર લાગતો નથી, પણ જે ટપકા જે વરસાદના એના ઘરમાં જે પાણી ટપકે છે ઈ ટપકાથી ઈ ડરે છે. તો આ બધી વાત છે, એક વાઘ છે ઈ સાંભળી જાય છે અને વાઘ છે એને થાય છે કે જે ટપકા છે ઈ મારાથી પણ મોટું એક જાનવર હશે, એટલે એ પણ ત્યાંથી બેહીને ભાગી જાય છે. બરાબર, એટલે જે આ મોટી ઓરત છે ઈ ટપકા એટલે કે એના ઘરમાં કોઈ કરી શકે એવું હતું નહીં અને પોતે પણ ગરીબ અને એકલી રહેતી હતી, એટલે કે એને જે છત હતી એને કોઈ સરખું કરી શકે એવું વ્યક્તિ નહોતું અને પોતે પણ ખૂબ જ ગરીબ હતા. એટલે એ પોતે આ વરસાદની સીઝનમાં પાણી જે એના ઘરમાં પડે છે ટપકે છે એનાથી ખૂબ જ તે પરેશાન થઈ જાય છે અને હેરાન પરેશાન થઈને તે ખૂબ જ ઝૂંઝલા ઉઠતી છે, એટલે કે તે પોતે ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે. બરાબર, તો આપણે એ પાઠના 6 અધ્યાયના પ્રશ્ન જવાબ જોઈ લઈએ. એમાં પહેલો પ્રશ્ન છે કે તુમ્હારે ગામ મેં કેસે કેસે ઘર હૈ, તો કે હમારે ગામ મેં ઘાસ કે પથ્થર કે ઈટો કે, બરાબર, પછી તંબુ કે તંબુમાં પણ રહેતા હોય છે. આપણે અહીંયા જોઈએ છીએ કે જૂટોટોડીમાં રોડ ઉપર એ લોકો કાપડના મકાન બનાવી અને કાપડ તંબુ બાંધી દે છે. બરાબર, ઈટો કે પથ્થર કે કાંચ કે આદિ પ્રકાર કે ઘર દેખે હૈ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે તુમ્હારા ઘર કેમ કેમ ચીજો સે બના હૈ, તો હમારા ઘર રેતી સિમેન્ટ લોહી કે પતરે સે કપચી સે ઈટો સે લકડી સે લકડી સે આદિ ઘણી સારી ચીજો સે બના હૈ. ત્યાર પછી ત્રીજો છે કે છપર કેમ કેમ ચીજો સે બનતા હૈ, તો છપર એટલે કે છાપડું. તો હવે જોઈ છે આપણે છાપડું, તો કે આપણા ઘર તો પાકું છે તો આપણે તો ઈટ અને રેતી અને કપચી થી બધું મિક્સ કરી અને આપણે જે પાકી જે છત હોય છે એટલે કે પક્કી ચીજ હશે. બાકી ઘણા એને તમે જુઓ તો ઉપર ગાબડા ઉપર ઘાસ ગોઠવીને રહેતા હોય, ઘાસ વાટવું હોય અને છત બનાવીને, એટલે કે ઘાસ થી લોકે કે પતરે છે કપડે છે તંબુ છે ઓર પક્કી ચીજો છે બનતા હે. બરાબર, એવી ઘણી બધી વસ્તુ છે જેનાથી છત બની શકે છે. ઘણા લોકો આવો બિચારા ગરીબ હોય છે, તો તમે જો કપડાની છત બનાવીને લોકો પોતાના ઘરને ઢાંકે છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે ઓલે પડને પર તુમ લોગ ક્યાં કરતે હો, તો કે ઓલે પડને પર હમ લોગ અપને અપને ઘર પે ચલે જાતે હૈ યા તો કિસી સુરક્ષિત સ્થાન પર પહોંચ જાતે હૈ અથવા તો સુરક્ષિત જગા પર ચલે જાતે હૈ. પછી પાંચમો પ્રશ્ન છે કે ઓલે પડને પર કિસ તરહ કા નુકસાન હોતા હૈ, તો કે ઓલે પડને પર ઘર કે કાંચ કી બારીયા હોતી હૈ તો વો ટૂટ જાતી હૈ. પછી રાસ્તે પર રૂકી હુઈ ગાડીયા ઓર આદિ કહી ચીજે હૈ ઉસકો ઉસકે કાંચ ભી શીશે કાંચ કે શીશે છે વો ટૂટ જાતે હૈ. એસી કહી સારી દિક્કતે રહેતી હૈ ઓર કિસી કિસી કો ચોટ ભી લગતી હૈ ઓર ઓલે પડને પર કઈ સારા નુકસાન ભી હોતા હૈ. બરાબર, તો હવે આપણે બીજા જે પ્રશ્ન જવાબ છે એ બાકી છે, તો આગળના પ્રશ્ન જવાબ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તમારે આઠમા પ્રશ્ન છે એ આજના હોમવર્કમાં 2 વાર લખવાના રહેશે અને 1 વાર બાકી બુકમાં 1 વખત લખવાના રહેશે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.